નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નિરા શૈક્ષણિક સંકુલ ચેનલ પર આપણું સ્વાગત છે તો આજે આપણે ધોરણ આસપાસ પર્યાવરણ એમાંનો એકમ છે એકમ જેમાં નું નામ છે મિત્રો રસોડાની વાત બરોબર એટલે કે અહીંયા આપણને કઈ રસોડાનું કે રસોઈનું કરવાનું અહીંયા આપણને એકમમાં કે છે બરોબર તો જોઈએ અહીંયા આપણને એક ચિત્ર આપ્યો છે જો આ ચિત્રમાં શું છે મિત્રો થોડુંક થોડુંક જોઈએ તો કે આ આપણને આ કોડાઈ દેખાય છે પછી આ લોટો દેખાય છે પછી આ દાળ વાટકી હોય એવું દેખાય છે પછી આ લોઢી છે બરોબર પછી તાવેથો દેખાય છે ત્યારબાદ કુકર છે તો આપણને અહિયાં આવું દેખાય છે આ એક જેમાં આપણે તળી શકાય શકાય તો જોઈએ આપણે આગળ ચિત્ર જોવાના છે આપણે જ્યાં ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો અહીંયા જે આપણને આ ટપકા દેખાય છે ત્યાં શું કરવાનું કીધું છે મિત્રો રંગ પૂરવાનું કીધું છે જે વાસણો દેખાય છે તેના નામ લખવાના છે બરાબર આ ટપકાની જગ્યાએ તમારે રંગ પૂરવાનો છે અને તમે જે જે વાસણો જોઈ શકો છો એના તમારે નામ લખવાના છે અહીંયા તો અહીંયા પણ તમારે જે વાસણો દેખાય છે એના નામ લખવાના છે તો અહીંયા તમે શું લખી શકો તો તમારે લખવાનું કૂકર પછી તાવેથો પછી જારી પછી ડોયો બરાબર પછી તવી છે પછી આ પેન છે પાણીનો લોટો છે બરોબર છે ત્યારબાદ જોઈએ કે રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણો તમે જોયા તો તમારા ઘરમાં રસોઈ બનાવવા બીજા કયા વાસણ વપરાય છે તો તેના તમારે અહિયાં પણ નામ લખવાના છે કે એના સિવાયના બીજા વાસણો હોય તો એ તમે કયા છે એ વાસણો બરોબર રસોઈ બનાવવા માટેના તો એ વાસણોના નામ તમારે લખવાના છે એલ્યુમિનિયમના બને બરોબર એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ પછી ટીન આવે છે બરાબર ટીન બને એક જાતની ધાતુ છે ટીન પછી કોપર 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 પણ શું છે છે ધાતુ જ તો આના વાસણો બને છે બધું ભેગું કરીને અને વાસણ બનાવે છે કોઈ વડીલને પૂછો કે પેલાના સમયમાં કેવા પ્રકારના વાસણનો ઉપયોગ થતો હતો તે વાસણ શામાંથી બનેલા હતા તો મિત્રો પહેલાં છે રસોઈ કરવા માટે માટીના વાસણોનો ઉપયોગ થતો બરાબર માટીની હાંડી હોય એમાં એમાં બનાવતા ચૂલા ઉપર ત્યારબાદ પછી જમાનો ઘણા પિત્તળના આવતા પિત્તળનું છે ઝરમર છે કાસું છે બરાબર એનો પણ ઉપયોગ થતો હતો એ પણ હવે એનો એટલો બધો ઉપયોગ નથી થતો અને અત્યારે સ્ટીલનો વધારે આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર તો પહેલાના સમયમાં પિત્તળ છે બરોબર કાસું છે ઝરમર છે એનો ઉપયોગ થતો હતો આ બધી ધાતુ છે વાસણો એમાંથી બનેલા હતા માટીમાંથી ને પહેલા માટીમાંથી બનાવતા હતા બરોબર પછી છે વિચારો અને કહો વિચારીને કહેવાનું છે કે આપણે રાંધીને શું ખાઈએ છીએ આપણે કાચું શું ખાઈ શકીએ છીએ આપણે કાચું અને રાંધીને શું ખાઈ શકીએ છીએ તો અહીંયા પણ એક કોઠો આપ્યો છે મિત્રો તો તમે કાચું ખાઈ શકો છો એ આ કોઠામાં લખવાનું છે તમે રાંધીને ખાઈ શકાય એવી વસ્તુ અહીંયા લખવાની છે કાચી ખાઈ શકાય અને રાંધી ખાઈ શકાય તો એ વસ્તુ આપણે અહીંયા લખવાની છે તો મિત્રો કાચી શું ખાઈ શકાય તો કે કાચી વસ્તુઓ ખાઈ શકાય છે કોબીજ બરોબર કોબીજનું આપણે સલાડ બનાવીએ છીએ તો કોબીજ શું થાય છે આપણે કાચું ખાઈએ છીએ બરોબર તો કોબીજ છે પછી ગાજર બરોબર પછી ટામેટા કાચા ખાઈએ છીએ ને આપણે ટામેટા બરોબર આ બધું આપણે શું ખાઈએ છીએ કાચું ખાઈ શકીએ છીએ મૂળો બરોબર પછી ડુંગળી ડુંગળી પણ આપણે કાચી ખાઈએ છીએ રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુ તો રાંધીને આપણે શું ખાઈ શકીએ મિત્રો તો કે બટેટા છે બરોબર બટેટા આપણે રાંધીને ખાઈએ છીએ રીંગણ છે બધાય શાકભાજી છે બરોબર રીંગણ પછી ઢીંડો આપણે રાંધીને ખાઈએ છીએ ઢીંડા બરોબર પછી ગુવાર તો આ આપણે રાંધીને ખાઈ શકીએ છીએ પછી છે કાચી અને રાંધીને બંને ખાઈ શકાય તેવી વસ્તુઓ તો મિત્રો છે એ કાચી ખાઈ શકાય કોબી શાક પણ બની શકે છે એટલે કે આવશે આપણે રાંધીને ખાઈ શકીએ શાક બનાવીને આપણે કોબીજ પછી છે મિત્રો જો ટમેટા ટમેટા આપણે કાચા ખાઈ શકીએ અને એનું શાક પણ બનાવીએ તો અહીંયા શું આવશે મિત્રો ટમેટા બરોબર ત્યારબાદ ડુંગળી તો ડુંગળી આપણે મિત્રો કાચી ખાઈ શકીએ અને ડુંગળીનું આપણે શું બનાવી છે શાક પણ બનાવીએ રાંધવું તો પડે ને બરોબર તો ડુંગળી મિત્રો બીજું શું છે તો તો કે મૂળો મૂળો આપણે કાચું ખાવી છે મૂળાનું શાક પણ બને છે બરોબર મૂળો બરોબર તો આવી રીતે તમારે ખોરાકના નામ લખવાના છે કે તમે શું કાચું ખાવ છો શું રાંધીને અને શું

મૂકીને શેકવાની તો આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપણી થાળી સુધી પહોંચે છે તો મિત્રો આપણે રોટલી બનાવી હોય તો કેટલી પ્રોસેસ કરવી પડે છે બરોબર તો એક વાસણમાં આપણે શું લેવો પડે છે લોટ લેવો પડે છે પછી પાણી ઉમેરવાનું હોય છે પછી લોટના લુવા બનાવવાના અને વણવાની પછી શેકવાની અને પછી આપડી થાળી સુધી પહોંચે છે પછી આપણે ખાઈએ છીએ તો કે રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો આ માટે શું શું કર્યું તો તમે કોઈ પણ વાનગી તમે બનાવો છો તો તમારે અહીંયા વાનગીનું નામ લખવું પડે દાખલા તરીકે તમે હાલો શીરો બનાવો છે આપણે શું બનાવવું છે શીરો બનાવો છે બરાબર તો શીરામાં શું શું જરૂર પડે શીરો બનાવો છે તો શું જરૂર પડશે એક તો લોટ જોઈએ મિત્રો બરોબર પછી બીજું શું જોઈએ ખાંડ બરોબર લોટ પછી ખાંડ અને પાણી આટલી વસ્તુની જરૂર પડે તો 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 જો શું કે પાણી ગરમ કરવાનું બરોબર ત્યારબાદ હું ખાલી બોલું છું અહીંયા કેમ કે લખવામાં ઘણું બધી પ્રોસેસ ઓલી થઈ જશે એટલા મિત્ર બરાબર અહીંયા તમારે પેલા પાણી ગરમ કરવાનું પછી તવીમાં તમારે શું નાખવાનું ઘી નાખવાનું ઘીમાં લોટ શેકવાનો છે લોટ શેકા જાય પછી એમાં શું નાખવાનું તો કે ગરમ કરેલું પાણી નાખવાનું પછી તેમાં તમારે શું નાખવાનું ખાંડ નાખવાની અને તમારો શીરો તૈયાર થાળીમાં પીરસી દેવાનો ઓકે એટલે આટલી તમારે પ્રોસેસ કરવી પડે બરોબર તો તમે જોયું કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે કેટલીક શેકીને તો કેટલીક તળીને અને કેટલીક બાફીને પણ બનાવાય છે તો કે વિચારો અને લખો તો કે રાંધવાની અમુક રીતો આપેલી છે આ દરેક રીતથી બનેલી વાનગીઓના બે બે નામ લખો અને હજી થોડી વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ તમારે એના લખવાના છે મિત્રો પાપડ પણ શેકાય છે રોટલી પણ શેકવાથી બને છે પાપડ ને રોટલી બરોબર અહીંયા આવશે પાપડ પછી રોટલી ભાખરી તો આ બધું આપણે શું કરીએ છે મિત્રો શેકીએ છીએ ત્યારબાદ બાફવાથી તો બાફવાથી આપણે શું કરીએ છીએ તો કે બટેકા બાફી છે બરોબર પછી સક્કરિયા પણ બાફીએ છીએ બરોબર સક્કરિયા શાક જ છે બરોબર સક્કરિયા એને પણ આપણે શું કરીએ છીએ બાફીએ છીએ સક્કરિયા ત્યારબાદ તળવાથી તો પૂરી તળી છે બરોબર પછી પાપડ મમરી વગેરે આપણે શું કરી છીએ તળીએ છીએ લખી શકો મમરી છે પાપડ છે ભૂંગડા છે બરાબર એ બધું તમે કરી તળી શકો છો ગરમી થી શેકેલી અથવા ભૂંજવાથી તમે ભૂંજવાથી અથવા ગરમી શેકેલી તો આપણે શું કરી છે સિંગ ઓલા ચણા છે બરાબર અને સિંગ છે બરોબર એ આપણે એ પૂંજવાથી આપણે બને છે તો બીજી તો સાતડવાથી તો સાતડવાથી આપણે શું થાય તો અહીંયા તમારે લખવાનું છે સાતડવાથી બરોબર તો તેલમાં આપણે સાતડવું પડે તો અહીંયા વાનગીની રીત લખીશું સાત અડવું શું થાય સાત અડવું તો સાતડવાથી શું બને મિત્રો તો કે પરોઠા બને બરોબર

કે શિક્ષક સિવાય બીજા લોકો પાસેથી પણ જાણી શકાય છે એવું નથી કે શિક્ષક પાસેથી તમારા કુટુંબના સભ્યો કે મોટા ભાઈ બહેન પાસે તમે આ પૂછીને તમે લખી શકો છો શું કીધું છે મિત્રો વિચારો અને લખો તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે ક્યુ બળતણ વપરાય છે તો ઘણાના ઘરમાં ગેસ હોય તો ઘણાના ઘરમાં ગેસ ના હોય શું હોય ચૂલો હોય જો અહીંયા ચૂલો આપણને આપ્યો છે બરોબર તો ઘણાય સૂર્ય કૂકરની મદદથી પણ રસોઈ બનાવતા હોય સૂર્ય કુકર જોયું હોય કદાચ બરોબર ઘણાય ઓલી સગડી આવે છે ઇલેક્ટ્રિક સગડી એમાં પણ રસોઈ બનાવતા હોય તો ઘણાય સ્ટવ ઉપર રસોઈ બનાવતા હોય પછી ઘણાય એમ શેમાં રસોઈ બનાવે તો કે એવી જુદી જુદી રીતે રસોઈ બનતી હોય છે બરાબર તો તમારા ઘરમાં કઈ રીતે રસોઈ બનાવાય છે કયું બર્તન વાપરો છો બરાબર તો તમારે લખવાનું છે તમારી નોટબુકમાં ચિત્ર દોરો અને તેના નામ લખો તો નીચે આપેલા ચિત્ર ઓળખો અને તેના નામ લખો આપેલા ચિત્રોને યાદી સાથે જોડો એક કરતાં વધારે વસ્તુઓ પણ સાથે જોડાઈ શકે છે તો અહીંયા આપણને જોડવાનું કીધું છે મિત્રો તો એક આપણને ઉદાહરણ આપ્યું છે બરોબર એ ધ્યાન રાખ હા પછી જો અહીંયા ગેસ છે તો આમાં શું વપરાતું હશે મિત્રો આ ગેસ બરોબર પછી વીજળી તો જો આ જે સગડી છે ને એમાં શું વપરાય મિત્રો અહિયાં વીજળી વપરાય છે પછી ચૂલો જે કરે છે એમાં શું અહિયાં ચૂલામાં શું વપરાય લાકડા વપરાય છે અને ત્યારબાદ અહિયાં જો આમાં શું વપરાય છે સૂર્યપ્રકાશ ની મદદથી આમાં રસોઈ થાય છે આને કહેવાય સૂર્ય કુકર બરોબર તો એમાં શેની જરૂર પડે તો કે સૂર્યપ્રકાશની અને છાણા છે મિત્રો એ પણ શેમાં આવશે ચૂલામાં જ આવશે છાણા આમાં લાકડા અને છાણા બંને બરોબર લાકડા અને છાણા શેમાં આવે ચૂલામાં આવે બરોબર આમાં આ કોલસામાં નીચે કદાચ છાણા જોઈતા હશે એમાંય પણ છાણાનો ઉપયોગ